વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ભણીશું. તેમાં આપણે આગળના પીરિયડમાં એક્ટિવિટી લિટલ સ્ટેપ 1 2 3, લિટલ સ્ટેપ 4 5 6 એટલા સુધી ભણ્યા હતા. હવે લિટલ સ્ટેપ 7 8 9, હવે લિટલ સ્ટેપ 7 8 9 એમાં એક્ટિવિટી 1 છે. એમાં નીચેના કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. પણ આ કાવ્ય તમને સમજાવું એ પહેલાં એના સ્પેલિંગ એકવાર સમજી લઈશું. એના સ્પેલિંગ સમજીશું તો એના ઉપરથી આપણને જલ્દી ખબર પડશે કે આ શું છે. તો સ્પેલિંગો છે કે પહેલું છે કે કલરફૂલ. કલરફૂલ, COLOURFUL, કલરફૂલ. કલરફૂલ મતલબ રંગીન. POPLE, પીપલ એટલે કે લોકો. TOKNOW, ટુ નો એટલે કે જાણવું. કંઈ પણ જાણતા હોય તો આપણે કહીએ તો એને કહી શકીએ એટલે ટુ નો. બ્લ્યુ, BLUE, બ્લ્યુ એટલે કે ભૂરું. GARDEN, ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો. GREEN, ગ્રીન. ગ્રીન એટલે લીલું. TOSAY, ટુ સે એટલે કે કહેવું. WHITE, વાઇટ એટલે સફેદ. એ જ રીતે બીજા HELLO, હેલો એટલે કે કેમ છો. YELLOW, યલો એટલે પીળું. TOCOOL, ટુ કુલ એટલે કે ઠંડુ કરવું. ઠંડુ, કુલ એટલે ઠંડુ કરવું. હેડ, HEAD, હેડ એટલે કે માથું. RED, રેડ એટલે લાલ. RIGHT, રાઇટ એટલે બરાબર. TOREPLY, ટુ રિપ્લાય એટલે કે ઉત્તર આપવો. BLACK, બ્લેક એટલે કે કાળું. આપણે આ જે એક્ટિવિટી 1 જે હતી એના જે આ પોયમ છે એ પોયમના જે સ્પેલિંગો હતા એ આપણે સમજ્યા. હવે પોયમ સમજીશું. તો ધ કલરફૂલ, COLOUR, કલર, FUL, ફૂલ. તો ધ કલરફૂલ, હમણાં જ આગળ સ્પેલિંગ શીખી ગયા કે સમજ્યા. એમાં હતું કલરફૂલ. કલરફૂલ મતલબ રંગીન. કલરફૂલ મતલબ રંગીન. તો રંગીનની વાત કરી છે કે પણ શું રંગીન છે. તો POPLE, પીપલ. તો પીપલ એટલે લોકો. તો કલરફૂલ એટલે કે રંગીન. પીપલ એટલે કે લોકો, રંગીન લોકો. હવે આઈ નો, KIKNOW, નો. YOU, આઈ નો. નો મતલબ જાણવું. યુ નો મતલબ તમે એમ કે. YOU ARE મિસ્ટર બ્લ્યુ. આઈ નો યુ, હું તમને જાણું છું. યુ મતલબ તમને. આઈ મતલબ હું. હું, KNOW, નો મતલબ જાણું છું. આઈ નો યુ મતલબ હું તમને જાણું છું. YOU ARE મિસ્ટર બ્લ્યુ. તો કે યુ એટલે કે તમે, મિસ્ટર બ્લ્યુ એટલે કે શ્રી બ્લ્યુ છો. આ કલરનું નામ આપ્યું છે કે તમે મિસ્ટર બ્લ્યુ એટલે કે શ્રી બ્લ્યુ છો. યોર ગાર્ડન, યોર એટલે કે તમારો. GARDEN, ગાર્ડન એટલે બગીચો. તમારો બગીચો. ઇઝ ક્લીન, CLEAN, ક્લીન એટલે કે સ્વચ્છ છે. યોર ગાર્ડન ઇઝ ક્લીન એટલે કે તમારો બગીચો સ્વચ્છ છે. આર યુ મિસ ગ્રીન, શું તમે શ્રીમતી કે શ્રી કુમારી ગ્રીન છો, લીલી છો. ગ્રીન મતલબ લીલો. તો લીલી છો. સે મી હેલો, તો તમે મને હેલો કહો કે મને હેલો કહો. ઓ મિસ,
મિસ્ટર યલો, ઓ મિસ્ટર, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો, ઓ તમે યલો મતલબ પીળા છો. કુલ ડાઉન યોર હેડ, કુલ એટલે કે ઠંડુ કરો, યોર એટલે કે તમારું, હેડ એટલે માથું, તમારું માથું ઠંડુ કરો. ડોન્ટ લેટ ઇટ રેડ એટલે કે લાલ ના કરશો, લાલ મતલબ એમ નથી કહેતા કે આપણે ગુસ્સાથી લાલ થઈ ગયા, તો લાલ મતલબ ગુસ્સો. તમારું માથું ઠંડુ કરો મતલબ ગરમ ન થવા દો. એમ આઈ રાઈટ, હું સાચી છું? રિપ્લાય, ઉત્તર આપ્યો મિસ્ટર વ્હાઇટે. મિસ્ટર વ્હાઇટે ઉત્તર આપ્યો, મિસ્ટર વ્હાઇટ મતલબ સફેદે ઉત્તર આપ્યો. યસ યસ યસ, હા હા હા. વિથ યુ મિસ મિસિસ બ્લેક, હા હા હા. વિથ યુ મિસ મતલબ કુમારી બ્લેક, કુમારી કાળો. અહીંયા કલરના નામ આપે છે, કલરફુલ એટલે રંગીન પીપલ, રંગીન લોકોના વાત કરે છે. કે આઈ નો યુ, હું તમને જાણું છું. યુ આર મિસ્ટર બ્લુ મતલબ તમે ભૂરા છો. યોર ગાર્ડન ઇઝ ક્લીન મતલબ તમારો ગાર્ડન, તમારો બગીચો ક્લીન છે. આર યુ મિસ ગ્રીન, શું તમે મિસ ગ્રીન મતલબ કુમારી ગ્રીન છો, કુમારી લીલી છો. સેમી હેલો, તમે મને હેલો કહો. ઓ મિસ્ટર યલો, ઓ મિસ્ટર, મિસ્ટર મતલબ શ્રી, યલો મતલબ પીળો. કુલ ડાઉન યોર હેડ, તમારું માથું ઠંડુ પાડો. ડોન્ટ લેટ ઇટ, ગરમ ના થવા દેશો મતલબ લાલ ના થવા દેશો મતલબ ગરમ ના થવા દેશો. એમ આઈ રાઈટ રિપ્લાય મિસ્ટર વ્હાઇટ, શું હું સાચી છું? ઉત્તર આપો મિસ્ટર વ્હાઇટ, શ્રી વ્હાઇટ સફેદ. યસ યસ યસ, વિથ યુ મિસ બ્લેક, તો કે હા હા હા, તમારી સાથે કુમારી બ્લેક, તો કુમારી કાળો. બરાબર, આ પોયમ સમજી ગયા. હવે નીચે આપ્યું છે એ સમજો. અહીંયા લખ્યું છે જો, જી ફોર જી આર ડબલ ઈ એન, ગ્રીન. ઓ ફોર ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. આર ફોર આર ઈ ડી, રેડ. બી કે, બી કે મતલબ બ્લેક, બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. ગ્રીન મતલબ લીલો, ઓરેન્જ એટલે કે ઓરેન્જ કલર, રેડ લાલ, બ્લેક કાળો. વાય ફોર યલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો. યલો મીન્સ પીળો. બી એલ મતલબ બ્લુ, બી એલ યુ ઈ બ્લુ, બ્લુ એટલે ભૂરો. હવે નીચે આપેલું છે એ જોવાનું કે અહીંયા બી કે, તો ઉપર જોવાનું. બી કે મતલબ બ્લેક છે અને બોલ દોરેલો છે. હવે એનું એક ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ આપણને આપેલું છે. ધીસ ઇઝ બ્લેક બોલ, બી કે મતલબ બ્લેક, અને આ ચિત્ર છે બોલનું, તો ધીસ ઇઝ બ્લેક બોલ. એ જ રીતે આપણે બીજું બનાવવાનું છે. એ જ રીતે અહીંયા ચિત્ર છે પર્સનું. હવે અહીંયા ઓ આપેલો છે, ઓ ફોર ઓરેન્જ, તો ધીસ ઇઝ ઓરેન્જ પર્સ, ધીસ ઇઝ ઓરેન્જ પર્સ. તો ધીસ ઇઝ, પછી ઓરેન્જનું સ્પેલિંગ ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ, અને પર્સ પી યુ આર એસ ઈ, પર્સ, પર્સનો સ્પેલિંગ લખવાનું છે અહીંયા. એટલે આ વાક્ય પૂરું થઈ જશે. પછી એના પછી છે અહીંયા કાઇટનું ચિત્ર આપેલું છે, કાઇટ એટલે પતંગનું ચિત્ર આપેલું છે. અહીં નીચે આર લખેલું છે, તો આર ફોર રેડ. હવે રેડ લખેલું છે, તો અહીંયા આપણે લખવાનું ધીસ ઇઝ આર ઈ ડી રેડ કાઇટ, કે આઈ ટી ઈ કાઇટ, ધીસ ઇઝ રેડ કાઇટ, એ અહીંયા લખવાનું છે. પછી અહીંયા લખ્યું છે અલગ અલગ, તો જે પ્રમાણે દોર્યું હોય. પહેલાં આ શું છે, આખું ફ્લાવર છે, તો ફ્લાવરની વાત કરી દેવાની. કે અહીંયા શું લખી દઈશું, ધીસ ઇઝ, પછી રેડ યલો ગ્રીન ફ્લાવર. બરાબર, પછી અહીંયા આર, અહીંયા કલર પૂરવાના છે, એમાં લખ્યું છે આર, તો અહીંયા બધામાં આર ફોર રેડ, તો રેડ કલર પૂરવાનો છે. અહીંયા વ્હાઈટ, તો યલો પૂરવાનો છે. અહીંયા ગ્રીન, તો અહીંયા લીલો કલર પૂરવાનો છે. એ રીતે કલર પૂરવાના છે અહીંયા. તમારે તમારી નોટબુકમાં આ ચિત્ર દોરવાના છે, પ્લસ જે તમને અહીંયા પૂછ્યું હોય, આર દોર્યો છે તો રેડ, તો રેડ કલરનો પતંગ બનાવવાનો છે. અહીંયા બ્લેક કલરનો બોલ બનાવવાનો છે. અહીંયા ઓરેન્જ કલરનું પર્સ બનાવવાનું છે. અહીંયા જે ફૂલનો આર લખ્યો છે, તો અહીંયા રેડ
અહીંયા યલો અને અહીંયા ગ્રીન એ પ્રમાણે તમારે આ ચિત્ર પૂરું કરવાનું. તમારી નોટમાં આ રીતે ચિત્ર દોરવાના છે અને આ રીતે કલર પૂરીને અને આ રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે અહીંયા ઉદાહરણ સાથે લખવાનું છે. આ ઉપરની એક્ટિવિટી એ પણ લખવાની છે. હવે એ પ્રમાણે પાછળ આપ્યું છે, જો જી આપ્યો છે અને ચિત્ર દોરેલું છે. ચિત્ર શેનું છે? પાંદડાનું. તો અહીંયા લખવાનું ધીસ ઇઝ અ, શું છે? જી ફોર ગ્રીન, ગ્રીન લીફ, જી આર ડબલ ઈ એન, ગ્રીન એલ ઈ એ એફ, લીફ. ધીસ ઇઝ અ ગ્રીન લીફ, એ રીતે લખવાનું છે. પછી લખ્યું છે અહીંયા કે બી કે મતલબ બ્લેક, તો ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ, ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ, એવું અહીંયા લખવાનું છે. તો ધીસ ઇઝ અ બી એલ એ સી કે બ્લેક એમ ઓ બી આઈ એલ ઈ મોબાઈલ, એવું અહીંયા લખવાનું છે અને આ મોબાઈલનું ચિત્ર દોરવાનું છે. પછી અહીંયા ધીસ ઇઝ અ, શું છે ચિત્ર? યલો અને શર્ટ છે, તો ધીસ ઇઝ અ યલો શર્ટ, તો ધીસ ઇઝ અ યલો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો શર્ટ એસ એચ આઈ આર ટી શર્ટ, એવું અહીંયા લખવાનું છે. અને અહીંયામાં યલો કલરનો કલર કરવાનો છે. પછી અહીંયા બી એલ મતલબ બ્લ્યુ, બી એલનો મતલબ હતો બ્લ્યુ, તો અહીંયા ધીસ ઇઝ અ બ્લ્યુ ફ્રોક, આ ફ્રોક છે તો ફ્રોક, તો ધીસ ઇઝ અ બી એલ યુ ઈ બ્લ્યુ એફ આર ઓ સી કે ફ્રોક, એ રીતે અહીંયા લખવાનું છે. હવે એના પછી નીચે એક્ટિવિટી ટુ, હવે જેમ આપણે એક્ટિવિટી વનમાં જે સ્પેલિંગ સમજ્યા હતા એ જ રીતે એક્ટિવિટી ટુના સ્પેલિંગ પહેલાં સમજીશું, એના મિનિંગ્સ પહેલાં સમજીશું, પછી એક્ટિવિટી ટુ ચલાવીશું. તો એના મિનિંગ, એના જે સ્પેલિંગ છે મેઇન એ સમજીશું, એના ઉપરથી આપણને ખબર પડશે કે શું કહેવા માગે છે. ડી આર ઈ એ એમ આઈ એન જી ડ્રીમિંગ, ડ્રીમિંગ એટલે ડ્રીમ એટલે સ્વપ્ન, અને ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોવું, સ્વપ્ન જોયું હોય એની વાત કરી છે. ટુ જી ઈ ટી યુપી ટુ ગેટ અપ એટલે કે ઉઠવું, ઊભા થઈ જવું એના વિશે. એસ ક્યુ યુ આઈ આ ડબલ આર ઈ એલ, એસ ક્યુ યુ આઈ ડબલ આર ઈ એલ સ્ક્વેરલ એટલે કે ખિસકોલી. સી એ ટી કેટ એટલે બિલાડી, સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ. ટી ઓ એસ એલ ડબલ ઈ પી સ્લીપ, ટુ સ્લીપ એટલે કે સૂઈ જવું. ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ એટલે કે હાથી. આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે કે સસલું. ટી ઓ પી એલ એ વાય ટુ પ્લે એટલે કે રમવું. સી ઓ એમ ઈ કમ એટલે કે આવો મતલબ પધારો. ટી ઓ એફ એલ વાય ટુ ફ્લાય એટલે કે ઉડવું, ફ્લાય એટલે ઉડવું. લેટ્સ એટલે કે ચાલો. એસ કે વાય સ્કાય એટલે કે સ્કાય મતલબ આકાશ. ટુ વેકઅપ, ટી ઓ ડબલ્યુ એ કે ઈ યુપી ટુ વેકઅપ એટલે કે જગાડવું. ટુ વેકઅપ મતલબ જગાડવું. ડી ઓ એન કે ઈ વાય ડોંકી, ડોંકી એટલે ગધેડો. બરાબર, આ સ્પેલિંગ આપણે સમજી ગયા. હવે એના ઉપરથી આ એક્ટિવિટી ટુ, એ એક્ટિવિટી ટુ છે જે લેસન એ આપણે સમજીશું. એમાં સ્ટોરી છે અને એ સ્ટોરી પ્રમાણે આપણે સમજવાનું છે. હવે સ્ટોરીમાં વાત કરી છે જે ડ્રીમિંગ સ્ક્વેરલ, એટલે પહેલી વસ્તુ કે સ્ટોરી એટલે કે વાર્તા. હવે વાર્તા, સ્ટોરીનો મતલબ વાર્તા. હવે ધ ડ્રીમિંગ સ્ક્વેરલ, ડ્રીમિંગ હમણાં જ આગળ આપણે સમજ્યા, ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન જોયું હોય. અને સ્ક્વેરલ એટલે કે ખિસકોલી, સ્ક્વેરલ મતલબ ખિસકોલી. તો ખિસકોલીએ જે સ્વપ્ન જોયું છે એની વાત કરવામાં આવી છે એમ કે. તો હવે ખિસકોલી જે હતી એને શું સ્વપ્ન જોયું છે અને એને કોની સાથે કેવી રીતે ચર્ચા કરી છે એના વિશે વાત કરવામાં આવી છે. હવે પહેલું છે કેટ સે, હવે કેટ એટલે કે કેટ એટલે બિલાડી, સે કહે છે, બિલાડી કહે છે શું,
હે સી ઇઝ સ્લીપિંગ ધીયર. હે તે ત્યાં ઊંઘી રહી છે, મતલબ સૂઈ ગયેલી છે. હવે કેટ કહે છે હે તે ત્યાં સૂઈ ગયેલી છે. રેબિટ સે, હવે જ્યાં સ્ક્વેરલ જે સૂઈ ગયેલી હતી અને ત્યાં થઈને જે નીકળ્યા અને જે જોવે છે એ બધા ચર્ચા કરે છે એની વાત કરે છે. તો પેલા કેટ એને જોવે છે, કેટ એટલે બિલાડી એને જોવે છે, તો કહે છે એ ત્યાં તે સૂઈ ગયેલી છે એમ કે. રેબિટ સે કમ લેટ્સ વેક અપ હર. રેબિટ સે, રેબિટ કહે છે કમ ચાલો એમ કે આપણે ત્યાં જઈએ અને લેટ્સ વેક અપ હર. વેક હર અપ એટલે કે ચાલો આપણે ત્યાં જઈએ અને તેને ઉઠાડીએ, એમ કે ખિસકોલીને જગાડીએ કે ઉઠાડીએ. કેમલ સે, હવે કેમલ, હવે ડોંકી, ડોંકી એટલે ગધેડો. ગધેડો કહે છે સ્ક્વેરલ ગેટ અપ. ગધેડો કહે છે ખિસકોલી ઉઠ. પછી હવે કેમલ કહે છે યસ ગેટ અપ. હવે કેમલ એટલે ઊંટ. ઊંટ સે યસ હા ઉઠ. હવે એલિફન્ટ કહે છે કમ એન્ડ પ્લે વિથ અસ, ચાલ અમારી સાથે રમ. કમ ચાલ આવ અને પ્લે વિથ અસ મતલબ અમારી સાથે રમ. સ્ક્વેરલ બટ આઈ એમ પ્લેઇંગ. સ્ક્વેરલ કહે છે, સ્ક્વેરલ સે, સ્ક્વેરલ કહે છે બટ એટલે કે પણ આઈ એમ પ્લેઇંગ હું રમી રહી છું. કેટ, હવે કેટ સે વોટ શું કેમ, કેમ કે તો સૂતેલી હતી, બધાએ જોયું છે અને બધા એને ઉઠાડે છે પણ એ ઉઠતી નથી. તો કેટ કે છે અને ઓલી સ્ક્વેરલ ઊંઘમાં ને ઊંઘમાં એમને એમ કે છે કે બટ હું પણ હું રમી રહી છું. તો કેટને નવાઈ લાગે છે એટલે કેટ કે છે વોટ શું. એટલે આટલા સુધી વાર્તામાં ખબર પડી કેટ જે કેટના કેટ જે બિલાડી છે એ સૂઈ ગયેલી છે. તો રેબિટ એને કહે છે કે ઉઠ એમ કે આપણે એમ ચલો ને આપણે બધા એને ભેગા થઈને એને ઉઠાડવા જઈએ. તો ડોંકી ગધેડો એને કહે છે ઉઠ એમ કે તો નથી ઉઠતી. તો કેમલ કહે છે યસ ગેટ અપ હા ઉઠ તો નથી ઉઠતી. એલિફન્ટ કહે છે કમ એન્ડ વિથ પ્લે વિથ યસ મતલબ ચલ અને અમારી સાથે રમ. સ્ક્વેરલ બટ આઈ એમ પ્લેઇંગ પણ સ્ક્વેરલ ઊંઘમાં ને ઊંઘમાં કહે છે પણ હું તો રમી રહી છું. એટલે કેટ કહે છે શું, કેમ કે રમતી નહોતી એ તો સૂતેલી બધાને દેખાતી હતી એટલે કહે છે શું. હવે રેબિટ, હવે રેબિટ કહે છે, હવે રેબિટ શું કહે છે કે યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ. રેબિટ એટલે કે સસલું કહે છે યુ આર નોટ પ્લેઇંગ, તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ, સ્લીપિંગ મતલબ સૂઈ ગયેલી છે, તું તો સૂઈ ગયેલી છે એમ કે. યુ આર નોટ પ્લેઇંગ, પ્લેઇંગ મતલબ રમવું, તું રમી રમતી નથી. યુ આર સ્લીપિંગ, તું તો સૂતેલી છે. સ્ક્વેરલ, સ્ક્વેરલ સે નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. સ્ક્વેરલ કહે છે ના હું જમ્બો સાથે રમી રહી છું. સ્ક્વેરલ એટલે કે ખિસકોલી કહે છે ના એમ કે હું સૂતેલી નથી, હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ હુ ઇઝ જમ્બો. એલિફન્ટ કહે છે, એલિફન્ટ સેઝ, આ બે ટપકાનો મતલબ સેઝ એટલે એલિફન્ટ કહે છે હુ ઇઝ જમ્બો, હું મતલબ કોણ, જમ્બો તો જમ્બો કોણ છે. સ્ક્વેરલ સે, સ્ક્વેરલ કહે છે ધ બેબી એલિફન્ટ. સ્ક્વેરલ કહે છે એ બેબી એલિફન્ટ મતલબ એલિફન્ટનું બચ્ચું, એલિફન્ટ મતલબ હાથીનું બચ્ચું છે. ડોંકી વેર ઇઝ હી, તે ક્યાં છે. વેર મતલબ ક્યાં, હી એટલે તે. વેર ઇઝ હી, તે ક્યાં છે. સ્ક્વેરલ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. સ્ક્વેરલ કહે છે કે ફ્લાઇંગ ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી રહ્યું છે એમ કે, તે આકાશમાં ઉડી રહ્યું છે. હવે એલિફન્ટ કહે છે વોટ શું એમ કે. સ્ક્વેરલ યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન ક્લાઉડ. હા કે હવે તે એમ કે એક વાદળા ઉપર બેઠેલો છે, જે હાથીનું બચ્ચું છે એની વાત કરી છે. કેટ વોટ ઇઝ હી ડુઈંગ, તો હવે કેટ પૂછે છે તે શું કરી રહ્યો છે, તે શું કરી રહ્યો છે એમ કે. તો સ્ક્વેરલ, હવે સ્ક્વેરલ કહે છે કેચિંગ ધ સ્ટાર, તે સ્ટાર પકડી રહ્યો છે. સ્ટાર મતલબ તારા પકડી રહ્યો છે. હવે રેબિટ વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહી છે. સ્ક્વેરલ
આઈ એમ સિટિંગ ઓન જમ્બો, હું એમ કે જમ્બો ઉપર જે હાથીનું બચ્ચું હતું એના ઉપર બેઠેલી છું, એમ કે સિટિંગ ઓન જમ્બો, હું હાથીના બચ્ચું જે જમ્બો છે એના ઉપર બેઠેલી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ, હવે હું એમ કે હું તારા એમ કે જે જમ્બો હતો એના ઉપર બેઠેલી હતી, તો એને પોતે હું શું કરતી હતી, હું તારા હતા એ બધા એને મારા ખિસ્સામાં મારા પોકેટમાં મૂકી રહી છું, એમ કે. રેબિટ, ઓ યુ આર ડ્રીમિંગ, હા હા હા. રેબિટ કહે છે કે, રેબિટ શું કહે છે, ઓ યુ આર ડ્રીમિંગ, ઓ હો હો તું સપનું જોઈ રહી છે. અને તરત બધા હસવા લાગે છે, હા 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 એમ કરીને હસવા લાગે છે. વાર્તામાં શું છે કે એક સ્ક્વેરલ એટલે કે ખિસકોલી હોય છે, એ ખિસકોલી ત્યાં સૂઈ ગયેલી હોય છે, એટલે એને ઉઠાડવા માટે કેટ એટલે કે બિલાડી, સસલું, ગધેડો, ઊંટ, હાથી આ બધા એને ઉઠાડવા જાય છે. તો કેટ પહેલાં કહે છે, હે, તે એને સૂતેલી જોવે છે. એટલે રેબિટ કહે છે કે કમ બેક અપર, એટલે તરત બધાને એમ થાય છે કે ચલો આપણે એને ઉઠાડીએ. તો ડોંકી પહેલાં કહે છે, ગધેડો એને કહે છે, સ્ક્વેરલ એમ કે ખિસકોલી તું ઊઠ. પછી કેમલ કહે છે, હા તું ઊઠ, એમ કે. એલિફન્ટ કહે છે કે, હા ચલ ઊઠ અને અમારી સાથે રમ, એમ કે સ્ક્વેરલ. પણ સ્ક્વેરલ કહે છે કે હું તો રમી રહી છું, કેમ કે એ તો બધાને સૂતેલી દેખાય છે, પણ એ જાતે શું કહે છે કે હું તો રમી રહી છું. કેટ, વોટ, એટલે કેટને નવાઈ લાગે છે કે ક્યાં રમી રહી છે, આ તો સૂતેલી છે, એમ કે. પછી રેબિટ કહે છે, યુ આર નોટ પ્લેઈંગ, હવે રેબિટને દેખાય છે કે સૂતેલી છે, એટલે રેબિટ તરત કહે છે, રેબિટ કહે છે કે નોટ પ્લેઈંગ, તું રમી રહી નથી, યુ આર સ્લીપિંગ, તું તો સૂઈ ગયેલી છે, એમ કે. સ્ક્વેરલ સે, નો આઈ એમ પ્લેઈંગ વિથ જમ્બો, ના એમ કે હું જમ્બો સાથે રમી રહી છું. તો એલિફન્ટ કહે છે, હુ ઇઝ જમ્બો, આ જમ્બો કોણ છે. તો સ્ક્વેરલ કહે છે, ધ બેબી એલિફન્ટ, જમ્બો કોણ છે, તો એ બેબી એલિફન્ટ, તે જે હાથીનું બચ્ચું છે. હવે ગધેડો કહે છે, વેર ઇઝ હી, તે ક્યાં છે. સ્ક્વેરલ કહે છે, ફ્લાઇંગ ઇન ધ સ્કાય, તે આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ, વોટ, એલિફન્ટ કહે છે શું. સ્ક્વેરલ, યસ નાવ હી ઇઝ સિટિંગ, હા તે અત્યારે બેઠેલો છે. ક્યાં, ઓન ધ ક્લાઉડ, વાદળામાં, વાદળા ઉપર બેઠેલો છે. કેટ, વોટ ઇઝ હી ડુઈંગ, તો તું શું કરી રહી છે, નહીં સોરી, કેટ, તો વોટ ઇઝ હી ડુઈંગ, હી ડુઈંગ મતલબ તે શું કરી રહ્યો છે ત્યાં, વાદળા ઉપર બેઠેલો છે તો કરે છે શું એમ. સ્ક્વેરલ, કેચિંગ ધ સ્ટાર, તે સ્ટાર એટલે કે વાદળમાં જે સ્ટાર તારા હતા એને પકડે છે. રેબિટ, વોટ આર યુ ડુઈંગ, હવે રેબિટ સસલું કહે છે, તું શું કરી રહી છે. સ્ક્વેરલ, હવે સ્ક્વેરલ સસલું કે જે સોરી ખિસકોલી કહે છે, આઈ એમ સિટિંગ ઓન જમ્બો, હું જમ્બો ઉપર બેઠેલી છું, એમ કે જમ્બો મતલબ હાથીનું બચ્ચું જે હતું એના ઉપર બેઠેલી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ, હું સ્ટાર પકડું છું અને મારા પોકેટમાં નાખું છું. રેબિટ, ઓ યુ આર ડ્રીમિંગ, એટલે સસલું કહે છે કે ઓ તું સપનું જોઈ રહી છે, હા 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 હા. આ સાથે આજનું લેસન એક્ટિવિટી 1 એનું ઇંગ્લિશ લખવાનું છે અને એનું ભાષાંતર જે આપણે સમજાવ્યું એ પ્રમાણે લખવાનું છે. પછી આરવીએ કે જે આ પ્રમાણે બધું લખવાનું છે, આ રીતે ચિત્ર દોરવાના છે, અને ચિત્ર દોર્યા પછી જે આ બ્લેક એટલે સમજાવ્યું એ પ્રમાણે બ્લેક કલર પૂરવાનો છે, અને અહીંયા ધીસ ઇઝ અ બ્લેક બોલ, એ જ રીતે અહીંયા ઓ લખ્યો છે, ઓ મતલબ ઓરેન્જ, તો ઓરેન્જ કલર પૂરવાનો છે, અને અહીંયા લખવાનું છે ધીસ ઇઝ અ ઓરેન્જ પર્સ, એ જ રીતે અહીંયા આર લખેલો છે મતલબ રેડ, આર મીન્સ રેડ, તો રેડ કલર પૂરવાનો છે, અને અહીંયા લખવાનું છે ધીસ ઇઝ અ રેડ કાઇટ, એ જ રીતે અહીંયા આર તો રેડ, વાય તો યલો, જી તો ગ્રીન, એ રીતે અહીંયા લખવાનું છે કે ધીસ ઇઝ અ રેડ યલો એન્ડ ગ્રીન ફ્લાવર, એ જ રીતે અહીંયા ચિત્ર દોરવાનું છે, ગ્રીન જી મતલબ ગ્રીન, ગ્રીન કલર પૂરવાનો છે, અને અહીંયા લખવાનું છે ધીસ ઇઝ અ ગ્રીન લીફ. પછી એ જ રીતે અહીંયા બી એલ બી કે મતલબ બ્લેક, તો ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. પછી એ જ રીતે અહીંયા શર્ટ બતાવ્યો છે, તો વાય લખ્યું છે, તો વાય મતલબ યલો, તો ધીસ ઇઝ અ વાય વાય યલો શર્ટ. પછી એ જ રીતે અહીંયા બ્લેક કલર પૂરવાનો છે, અને
કલર પૂરીને પછી અહીંયા લખવાનું છે ધીસ ઇઝ અ બ્લેક ફ્રોક. આ પત્યા પછી એક્ટિવિટી ટુ, એક્ટિવિટી ટુમાં આ રીતે બધું ઇંગ્લિશ લખવાનું છે અને એનું ભાષાંતર આપણે જે અત્યારે સમજાયું એ લખવાનું છે. આટલું લેસન બધાએ પોતાની નોટમાં તૈયાર કરી લેવું, કમ્પ્લીટ કરી લેવું. આવજો મિત્રો.